નમસ્કાર, આપની સાથે સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ સાથે હું છું ઇમ્તિયાજ ગજર. હવે વાત કરીએ આજના સમાચારની, તો જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે કે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાના ખડબા ગામના સરપંચના પતિની દાદાગીરી સામે આવી છે. જી હા, નાના ખડબા ગામના સરપંચના પતિની દાદાગીરી સામે આવી છે, જેની એક ઓડિયો ક્લિપ અમને મળી આવી છે, જેમાં સરપંચના પતિ ભીખાભાઈ કામબડિયા દાદાગીરી કરતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ સમગ્ર બબાલ કેમ ઊભી થઈ એ મળતી માહિતી પ્રમાણે આપને જણાવી દઉં કે નાના ખડબા ગામની સીમમાં કોઈ ખાનગી કંપની દ્વારા પવનચક્કીનું કામ ચાલુ કરવામાં આવ્યું છે, જેણે મન ફાવે ત્યાંથી રસ્તા પસાર કર્યા છે, જેમાં અમુક ખેતરો પાસેથી, સરકારી ખરાબામાંથી અને ગૌચર જમીનમાંથી પણ રસ્તા બનાવ્યા હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. તો ચાલો નિહાળીએ આપણે અને સાંભળીએ પહેલા આ ઓડિયો ક્લિપ. દાદાગીરી ના કરો બાપા, દાદાગીરી તમે કરો છો. ના ના, અમે નત કરતા, અહિયાં મારું છે ને હું કરું છું. તારું તમારું નથી, કંપની નું નથી, તમે કંપની હાટું થઈને ઉછી નું ના લ્યો. હું લાલપુર હાથ બાર હાથ લઈને વયો જાય, સાહેબ આરે વાત કરી લઈશ. ક્યાં સાહેબ? દિયો આવે છે. હા, દિયો દિયો. બરોબર, તમે દાદાગીરી ના કરો બાકી ખોટી મારા હારે. દાદાગીરી જ કરવાનું થાય છે, તારે જે કરવાનું થતું હોય થર્ડ માંથી આવી જાય એટલે આજ નિકાલ આવી જાય બધે. પણ નથી હું હાજર, ન થર્ડ માંથી હું અહીંયા ગમે ત્યાં આવી જાઉં. હા તો આવી જ જાય, અહીંયા જો અહીંયા અહીંયા હાલે જ છે મસે. બરોબર, તમે ઈ તમે કંપની દ્વારા ના થાવ, કંપની ને મારે વાંધો છે, તમારે ને મારે નથી કાંઈ. હા પણ કંપની કંપની જ છે, તું અહીં આવ્યું ને, બધી કંપની જ છે. બરોબર, એમ તમે દાદાગીરી આખો એમ થોડું કાલે કાંઈ આકવી જ છે. હા તો ને, હા તો આખો મશીન ને હું થાય પછી જોઈ લઉં. તોડી લેજે ને ભાઈ, જો હાલે જ છે. હા બરોબર, દિયો સાહેબ ને દિયો. અહીંયા આવ તો બધું થાય, પણ હું નથી, હું બહાર છું, જામનગર છું. લ્યો ઉભા રહ્યો તું ભાઈ, સાહેબ ઉભા રહ્યો. આ બીજો એક કાયલ નો ડોક આવ્યો. હા કેવાય ને ભાઈ, આ નામ કેવું બોધ્યો ને? બોધુભાઈ, બોધુભાઈ રમજાન શાહ. ના ના ભાઈ, પછી કાલ તમને ધક્કો ખબર હોય ને મારે, જેમ આવે એમાં ગાયરું બોલી જાય, જેમ આવે એમ વર્તન કરી જાય. કોઈ ગાયરું નથી બોલતા, તમે દાદાગીરી આખો છો. લખાવો જી, મજા આવે એ લખાવી દો. તમારે એ તો ધંધો છે તમારો. અમારો ધંધો જ છે ને, કરવાનો જ છે. હા કરો ને, કેટલે બી હો થાય જોઈ લઉં. હા તારે તારાથી થાય ઉખડી જ લેજે ભાઈ. હા હા, આ પોલીસ ની સામે તમે બોલો છો ને? પોલીસ અહીંયા સાંભળે છે ને? સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી, પરંતુ આ ઓડિયો ક્લિપની હકીકત ખરેખર સાચી હોય તો આમાં ઘણું બહાર આવી શકે તેમ છે. અને મળતી માહિતી પ્રમાણે આ બાબતે ગ્રામજનો દ્વારા લાલપુર પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી છે, પરંતુ સવાલ ત્યાં ઊભો થાય છે કે આ ખાનગી કંપનીને સરકારી જમીન અને ગૌચર જમીનમાં મન ફાવે તેમ રસ્તા બનાવી અને મન ફાવે તેમ ખોદી નાખવાની મંજૂરી કોણે આપી છે? જ્યાં મન ફાવે ત્યાં રસ્તા બનાવ્યા છે, જ્યાં મન ફાવે ત્યાં જમીન ખોદી નાખી છે, અને મોટો સવાલ તો એ છે કે સરપંચના પતિ આમાં કંપનીનો એટલો ફેવર કેમ લે છે? શું સરપંચના પતિની પણ કંપની સાથે સાઠગાંઠ હોઈ શકે ખરા? તેવા પણ સવાલો ચર્ચાના ચકડોળે ચડ્યા છે. આનું પરિણામ શું આવશે એ તો આવનારો સમય જ બતાવશે, પરંતુ જલ્દી મળીશું આ બાબતે નવા અપડેટ સાથે. ત્યાં સુધી જોતા રહો સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ.